तो वावाजोडू बिपोर जोईनो गुजरात में तोड़ा तो खतरू, कराची और कच्छ वच्चे लैंडफॉल की शक्यता है। कच्छ में तमाम बंदरोए भयजनक चार नंबर सिग्नल लगावी देवामां आव्युं छे। तो शाला प्रवेशोत्सव कार्यक्रम पण मौकूफ करवामां आव्युं छे। तो मांडवी और जखूना दरिया में भारे करंट जोवा मळी रह्यो छे। दरिया किनारा विस्तारों में पवन की गति में पण वधारो थयो छे। तो काठा विस्तार गामडाओने पण एलर्ट करी देवामां आव्या छे। ज्यारे कच्छ में एनडीआरएफ और एसटीआरएफ की टीम पण तैनात कराई देवामां आवी छे। तो आगामी 15 जूने लैंडफॉल की शक्यता छे, जे कच्छ तरफ लैंडफॉल थवानी शक्यता छे, जेने लईने तंत्र पण साबतू थयुं छे। मनसुख मांडविया अने ऋषिकेश पटेल कच्छनी मुलाकात लेशे। केन्द्र सरकार पण सतर्क छे, सतत नजर राखी रही छे। मनसुख मांडविया पण आजे कच्छनी मुलाकात लेशे अने आ साथे परिस्थितिनो ताग मेळवशे। रिपोर्ट जोई वावाजोडाने लईने तमाम प्रकारनी तैयारीओ थई गई छे। पोरबंदरथी मात्र 350 किलोमीटर ज दूर छे। અમારી સાથે બે રિપોર્ટર જોડાઈ ગયા છે, સંવાદદાતા જિગ્નેશ પટેલ અને રાકેશ પરવડા। તો આપ બંનેને પૂછવા માંગીશ, પહેલા પ્રથમ જિગ્નેશ પાસે જશું કે હાલ ત્યાં કેવી પરિસ્થિતિ છે, કેવું વાતાવરણ છે? વાવાઝોડું હવે થોડું જ દૂર રહ્યું છે ત્યારે આ કચ્છ માંડવીનો દરિયા કિનારો છે। દરિયાના મોજા અને લહેરો અને સાથે જ જે પવનની થપાટ છે તે સીધી રીતે દરિયાકાંઠે ઉભેલી દરેક વસ્તુને અડી રહી છે, પછી તે વ્યક્તિ હોય કે પછી કોઈ ઇમારત। અત્યારે જે દરિયો છે તે ગઈકાલ રાત કરતા એટલે કે ગઈકાલ સાંજ પછી જે ઉભાર હતો પાણીનો તે જોવા મળ્યો હતો, અને અત્યારે દરિયામાં કરંટ પણ તેટલો જ જોવા મળી રહ્યો છે। બીજી તરફ માંડવીનો બીચ છે, જે સામાન્ય રીતે શાંત બીચ માનવામાં આવે છે। અહીંયા ટુરિસ્ટ પણ મોટી સંખ્યામાં આવતા હોય છે, લોકો આ બીચની મજા માણતા હોય છે। પરંતુ જ્યારથી બિપોર દરિયાકાંઠે આખો બીચ ખાલી જોવા મળી રહ્યો છે, એક પણ વ્યક્તિ નથી। ત્યારે કેવી પરિસ્થિતિ છે, દરિયો પોતાનું સ્વરૂપ કેવી રીતે બતાવી રહ્યો છે, સ્થાનિક મિત્ર આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। દરિયો 2 દિવસ પહેલા કેવો શાંત હતો, અત્યારે કેટલો ઘૂંઘવાટ, દરિયામાં શું પરિસ્થિતિમાં બદલાવ જોયો? જેમ કે તમે જોઈ શકો છો, વાવાઝોડાની પરિસ્થિતિમાં માંડવી બીચ ઉપર બીચ કિનારે વ્યક્તિઓ જોવા નથી મળતા। સરકારે એલર્ટ કરી રાખ્યું છે, પોલીસ મિત્રો અહીંયા કને સુરક્ષા ઉપર છે, અને તમે જોઈ શકો છો દરિયાનું વાતાવરણમાં ચેન્જીસ આવી ગયું છે, મોજા બહુ જોરથી આવી રહ્યા છે, તમે જોઈ શકો છો। સ્વાભાવિક છે, હિના કે જે દરિયા છે, દરિયાના મોજા છે, તે અત્યારે 5 થી 7 ફૂટ ઊંચા ઉડી રહ્યા છે, ઉભરી રહ્યા છે, અને તે જ જે દરિયામાં કરંટ છે તે બતાવી રહ્યો છે। ખાસ કરીને જે માછીમારી કરતી બોટો છે અથવા તો અન્ય જે જે દરિયા ખેડૂ લોકો છે તે લોકોને અત્યારે દરિયા પર જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે, અને પવનની અસર સીધી રીતે અમે પોતે અહીંયા ફીલ કરી રહ્યા છીએ। કારણ કે કદાચ અંદાજિત 40 થી 45 કિલોમીટર પર અવરની ઝડપે જે આ પવન ફૂંકાઈ રહ્યો છે તેની જ અસર છે કે દરિયાકાંઠાની આસપાસ જો કોઈ પણ ઝાડ હોય કે કોઈ પણ નાની મોટી વસ્તુ તે તમામ પર તેની અસર છે તે જોવા મળી રહી છે। અને જે કહી શકાય કે નાના નાના ઝાડવા અથવા તો જે પવનના કારણે જે કોઈ પણ વસ્તુ મૂવ થઈ શકે, હલી શકે તેવી સ્થિતિ અત્યારે પવનની થપાટોના કારણે દરિયાકાંઠા ઉપર જોવા મળી રહી છે। જી જિગ્નેશ, હવે રાકેશ પરવડા વેરાવળથી દરિયા કિનારેથી જોડાઈ ચૂક્યા છે। જી, ત્યાં કેવી પરિસ્થિતિ છે હાલ, કેવું વાતાવરણ છે વાવાઝોડાને લઈને? જી ના, આપને જણાવું તો બિપોરજોઈ વાવાઝોડું જેમ જેમ નજીક આવી રહ્યું છે તેની વિપરીત અસર ચોક્કસથી જબુદ્રમાં જોવા મળી રહી છે। જે સોમનાથનો સમુદ્ર છે તે ગાંડોતુર બન્યો છે, અંદાજે 10 થી 12 ફૂટ ઊંચા મોજાઓ ઉછળી રહ્યા છે, જે દરિયાકાંઠાના માછીમારો છે તેના માટે મુશ્કેલી સર્જાઈ છે। વેરાવળના જાલેશ્વર વિસ્તારની વાત કરીએ તો જાલેશ્વર વિસ્તારમાં જે દરિયાકાંઠે નાની હોડીઓ લંગારેલી હતી એ પૈકીની 4 થી 5 હોડીઓ દરિયામાં તણાઈ ગઈ છે। અહીંના એક સ્થાનિક જે માછીમાર છે તે જોડાયા છે, તેમની પાસે શું કાલે પરિસ્થિતિ હતી, કેટલી હોડી તણાઈ ગઈ છે, શું આખી વાત? હોડી 4-5 જેવી વહી ગઈ, અમારે છે પકડાણી એટલી પકડી બીજી વહી ગઈ, પકડવા જતા તો અમારી જાનનું વીમું થતું હતું, એના હિસાબે પછી પકડી નહીં જવા દીધું।
એક માચી છે, શું માચી, શું પરિસ્થિતિ? અમારા ઝાડ ભી વહી ગયા અને હોડી ભી વહી ગઈ, પકડતા પકડતા છોકરા ને લાગી ગયા. આવો સમુદ્ર તોફાની ક્યારે જોયો છે? નહીં, કોઈ દી નથી જોયો. આવો અમે ચડાવ્યા છે, એ રીતે ચડાવીએ છે, ત્યાં સી હોડી સેલી ને વહી ગઈ, પછી પકડતા પકડતા છોકરા ને લાગી ગયો, તો છોકરા ના હાથમાં પાકમાં બધીમાં લાગી ગયો, પછી કેમ પકડે. હજુ તો વાવાઝોડું આવવાનું છે, કેવો ડર ભય રહ્યો છે? બહુ છે ડર અમને. હા ચોક્કસ. આપે જોયું તે પ્રમાણે વેરાવળના જાડેશ્વર વિસ્તારના જે માછીમારો છે, ગઈકાલેથી જ જે સમુદ્ર તોફાની બન્યો છે, ભારે મોજા ઉછળી રહ્યા છે. જે સમુદ્ર કાંઠા ઉપર જે હોડીઓ લંગારેલી હતી, તે હોડીઓ 4-5 હોડીઓ દરિયામાં તણાઈ ગઈ હોવાનું માછીમારનું કહેવાનું છે. બીજું મહત્વપૂર્ણ કે આ પ્રકારે જે દરિયો તોફાની બન્યો છે તે અગાઉ આ લોકોએ ક્યારેય જોયો નથી, એટલે દરિયામાં ભારે કરંટ છે. ચોક્કસથી સીધો ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠે ચક્રાવાત નથી આવવાનું, પરંતુ તેની વિપરીત અસર ચોક્કસથી જોવા મળી રહી છે. જે સમુદ્ર તટ ઉપર છે, સમુદ્ર તટ ઉપર ભારે પવન સર્જાયો છે અને દરિયો પણ તોફાની નજરે પડી રહ્યો છે. તંત્ર તો સાબદુ છે, એક એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. આરએનબી હોય, પીજીવીસીએલ હોય, કે ફિશરીઝ વિભાગ હોય, આ તમામ વિભાગો તો એલર્ટ છે. સાથે સાથે માછીમારોને પણ સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. જ્યાં સુધી આ જે વાવાઝોડું શમી નથી જતું, ત્યાં સુધી ગીર સોમનાથ જિલ્લાના સમુદ્ર તટ ઉપર જે રહેતા માછીમારો છે તે ઉચ્ચક જીવે જીવતા હોય તેવું નજરે પડી રહ્યું છે. હિના જી, બિલકુલ. જિગ્નેશ, આપને સવાલ કરવા માંગીશ કે કચ્છ તરફ વાવાઝોડું ફંટાયું છે ત્યારે પ્રશાસન દ્વારા ત્યાં કેવી પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે? જો પ્રશાસન દ્વારા તૈયારીઓની વાત કરવામાં આવે અને બીજી તરફ દરિયાનો જે અત્યારની સ્થિતિ છે તે બતાવવાનો પ્રયત્ન કરું, તો જ્યારથી બપોર જોયે વાવાઝોડું કચ્છ અને સાથે પાકિસ્તાન કરાચી બંદરની વચ્ચેથી પસાર થાય અને ત્યાં લેન્ડફોલ થવાની જે શક્યતાઓ વધી છે, તેના કારણે જે દરિયો છે તે અત્યારે ઉભાર પર છે. તેના કરંટ જોવા મળી રહ્યો છે 10-15 ફૂટ, ક્યારેક ક્યારેક મોજા ગઈકાલ સાંજે ઉછળતા અમે પણ જોયા છે મોડી રાત્રે, પરંતુ દરિયાની અંદર જે કરંટ છે તે અત્યારે સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. બીજી તરફ આ જે ખાલી સપાટ જે આખો જે દરિયા કિનારો દેખાઈ રહ્યો છે તે પ્રશાસનની સીધી કામગીરી છે કે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ દરિયા કાંઠા સુધી ન પહોંચે, કારણ કે દરિયો છે તે અત્યારે તોફાની બન્યો છે, તેમાં કરંટ છે, પવનની થપાટો વાગી રહી છે. એટલા માટે જ જે આખો સપાટ જે આખો જે દરિયા કાંઠો છે તેને ખાલી કરવામાં આવ્યો છે. જેની આસપાસના હોટલો અથવા જો રિસોર્ટો હતા ત્યાંથી લોકોને અહીંથી ખસી જવાની પ્રશાસન દ્વારા સૂચના આપવામાં આવી છે. આગામી એટલે કે 13 તારીખ સાંજથી અહીંયા 15 તારીખ સાંજ સુધી એક પણ વ્યક્તિ દરિયા કાંઠે ન હોવા જોઈએ તેવી સ્પષ્ટ સૂચના પ્રશાસન દ્વારા આપવામાં આવી છે. અને આજ બગડતી પરિસ્થિતિને જોઈને બે મંત્રીઓ સહિત કેન્દ્રીય હેલ્થ મિનિસ્ટર મનસુખ માંડવિયા પણ આજે ભુજ અને કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. ઋષિકેશ પટેલ અને સાથે કુબેર ડિંડોર પણ આજે કચ્છ આવવાના છે. પ્રશાસન એટલે કે મામલતદાર, કલેક્ટર, એસપી સાથે આજે તેઓ બેઠક કરવાના છે અને સાથે જ એનડીઆરએફની અને એસડીઆરએફની જે બે ટીમો અહીંયા ફાળવવામાં આવી છે તે ટીમો આવે ત્યારે તેમને અલગ અલગ જગ્યાઓ પર ડિપ્લોય કરવાની તૈયારીઓ અત્યારે તંત્ર દ્વારા કરવામાં આવી છે. જી, આપ બંનેનો આભાર સમગ્ર માહિતી આપવા બદલ.